हेलो विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ध्यान रखो। भौतिक विज्ञान धोरण 12 साइंस प्रकरण नंबर 5 आपणे भणीए छे चुंबकत्व अने द्रव्य। अहीं ध्यान रखो तो चुंबकत्व अने द्रव्यनी आपणे अहीं वात करी रह्या छे। तो अहीं आ चेप्टरनी अंदर आपणे शरूआत करी हती पृथ्वीनुं चुंबकत्व। तो अहीं पहला भागनी अंदर आपणे जोयुं के पृथ्वीनुं चुंबकत्व केटलुं छे, ए चुंबकत्व होवानुं कारण क्युं छे, अने त्यारबाद आपणे डायनेमो असरनी वात करेली हती। एना पछी आपणे बे वस्तुओ व्याख्यायित करी, एक तो मैग्नेटिक मेरिडियन अने बीजू जियोग्राफिक मेरिडियन एटले के भौगोलिक ध्रुवतल अने चुंबकीय ध्रुवतलनी आपणे वात करी हती। अहीं ध्यान राखजो तो मित्रों आ जे भाग छे एनो आपणे लईए छे भाग बे, आ जे आपणे जोईए छे भाग नंबर 2। मित्रों आ जे थ्योरी चाली भाग एक अने भाग बे एमां के भाई गाउसनो नियम के पृथ्वीनुं चुंबकत्व एनी जे थ्योरी छे એ થિયરી તમારે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે આપણી જે ફિઝિક્સ ઇન ઇઝી વે બાય નઝીમ સર, એ ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી તમારે એ થિયરીની કોપી તમારે જે મેળવી લેવી હોય તો થિયરી ત્યાંથી તમને મળી જશે, હું તમને ત્યાં મૂકી આપીશ। તો દરેક જણ એ થિયરી ત્યાંથી આ જે ભાગ ચાલે છે એની મેળવી લે। તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યાખ્યાયિત કર્યું હતું કે ભાઈ મેરિડિયન, તો એમાં કાલે એક વ્યાખ્યામાં આપણે થોડીક આકૃતિમાં એક સમજવાનું રહ્યું હતું। ધારો કે આપણી આ પૃથ્વી છે, આ આની ચુંબકીય અક્ષ છે, સોરી ભૌગોલિક અક્ષ છે અને આ ચુંબકીય અક્ષ છે, તો વિદ્યુતક્ષેત્ર રેખાઓ હંમેશા અહીંયાથી આ રીતના નીકળશે અને અહીંયા સમાઈ જશે, એ રીતના પછી અહીંયાથી નીકળશે અહીંયા સમાઈ જશે। અહીં ધ્યાન રાખજો આ રીતના સમાય છે, અક્ષની અંદર અહીંયા આવે છે, અહીંયા આવે છે, ક્લિયર છે? એટલે આપણે ઘણી કાલે આકૃતિ બધા આમ દોરી દીધું હતું, એ આકૃતિ આવી નથી, પણ અહીંયા આ રીતના છે કે અહીંથી નીકળી, ધારો કે અહીંયાથી નીકળીને એ આ રીતના, તો આ જે સમતલ બને છે, ધારો કે અહીંયા પૃથ્વીના કોઈ બિંદુ પાસે અહીંયા સ્થળ હોય તો આ સ્થળને અહીંયા સમાવતો એક સમતલ દોરવામાં આવે, તો આ જે સમતલ મને મળે છે એ સમતલને આપણે કહ્યું હતું ચુંબકીય મેરિડિયન। ચુંબકીય મેરિડિયન તમારે આ વસ્તુ જરાક ધ્યાન રાખી લેવાની છે, એટલે આકૃતિ દોરતી વખતે કદાચ આપણે આવી આકૃતિ ન દોરી શકીએ, આપણે આ પ્રમાણે આકૃતિ દોરવાની છે, એ થોડી ગેરસમજ થઈ હોય તો એ જરા ચેક કરી લેજો, અથવા તો કંઈક આકૃતિ રમ સમજ ન પડી હોય તો પૂછી લેજો, ક્લિયર છે? તો જો વાત કરવાની છે આપણે એ છે પૃથ્વીના ભૂ ચુંબકીય પ્રાચલો। આજની આ જો ટોપિક છે આપણો એ છે પૃથ્વીના ભૂ ચુંબકીય પ્રાચલો, યાદ રાખજો પેરામીટર્સ ઓફ અર્થ મેગ્નેટિઝમ્સ, કે જે પ્રાચલોની મદદથી આપણે કે ચોક્કસ વસ્તુની માહિતી મેળવવાની છે। અહીં ધ્યાન રાખજો તો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ભૂચુંબકીય પ્રાચલો, તો કે અહીંયા આગળ જે ભૌતિક રાશિઓની મદદથી પૃથ્વીના કોઈપણ સ્થળે, યાદ રાખજો જે ભૌતિક રાશિઓની મદદથી પૃથ્વીના કોઈપણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશા, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને તેની દિશાની માહિતી મેળવી શકાય તેવા તેને અથવા તે સદિશ રાશિઓને આપણે કહીએ છીએ પૃથ્વીના ભૂચુંબકીય પ્રાચલો, પૃથ્વીના ચુંબકીય પ્રાચલો અથવા તો ભૂચુંબકીય પ્રાચલો, તે વ્યાખ્યા લખીને ધ્યાન રાખજો અહીંયા આગળ પૃથ્વીના ભૂચુંબકીય પ્રાચલો છે શું, અહીંયા લઈએ છીએ જે ભૌતિક રાશિની મદદથી અથવા જે ભૌતિક રાશિઓની મદદથી રાશિઓની મદદથી
तो अँ आगे लखीए आपणे के जे भौतिक राशिओनी मददथी पृथ्वीना कोईपण स्थळे पृथ्वीना चुंबकीय क्षेत्रनुं मूल्य अने तेनी दिशा जाणी शकाय तेने एटले के एवी राशिओने आपणे कहीए छीए भूचुंबकीय प्राचलो कहे छे। याद राखजो अर्थ मैग्नेटिज्म पैरामीटर्स ऑफ अर्थ मैग्नेटिज्म एवा प्राचलो एवी राशिओ कि जेना कारणे आपणे आ वस्तुओने जाणी शकीए छीए। तो कि प्राचलो कया कया छे तो कि ए प्राचलो त्रण छे। आ त्रण प्राचलो छे एमांथी नंबर एक पहलू प्राचल एने आपणे कहीए छीए मैग्नेटिक डेक्लिनेशन। याद रखजो शब्द मैग्नेटिक डेक्लिनेशन जेने दिक्पाक कोण कहे छे गुजरातीमां कहीए तो आवशे दिक्पाक कोण। आपणे याद राखीशुं मैग्नेटिक डेक्लिनेशन जेनी संज्ञा छे कैपिटल डी। याद रखो तो पहलू प्राचल छे तमारुं दिक्पाक कोण जेने आपणे कहीए छीए मैग्नेटिक डेक्लिनेशन। मैग्नेटिक डेक्लिनेशन जेनी संज्ञा छे कैपिटल डी। बीजू तमारुं जे छे ए प्राचल छे मैग्नेटिक इन्क्लाइनेशन। मैग्नेटिक इन्क्लाइनेशन जेने कहेवाय छे एंगल ऑफ डीप। एंगल ऑफ डीप डी आई पी डीप। याद रखो एंगल ऑफ डीप अथवा तो आपणे गुजराती में कहीए छीए नमन कोण। शुं कहीए छीए नमन कोण नाम जेवू छे नमी जवू नमी जवू। अहींया जो नाम प्रवृत्ति लगी छे नमन कोण तो अहींया रहे छे एने कहीए छीए एंगल ऑफ डीप। एंगल ऑफ डीप अथवा तो चुंबकीय डीप एंगल घणी वार एवुं कहेवाय छे चुंबकीय डीप एंगल अथवा चुंबकीय डीप एंगल जेनी संज्ञा छे कैपिटल आई। संज्ञा छे कैपिटल आई एने कैपिटल आई तरीके व्याख्यायित करवामां आवे छे। अने नंबर त्रण छे आपणुं पृथ्वीना चुंबकीय क्षेत्रना घटको। याद रखो पृथ्वीना चुंबकीय क्षेत्रना घटको पृथ्वीना चुंबकीय क्षेत्रना घटको जो पृथ्वीनुं चुंबकीय क्षेत्र छे एना बे घटको छे। ए घटको लेता होईए तो सौथी पहेलुं जे घटक छे नंबर एक घटक नंबर एक जे छे ए छे आपेला पृथ्वीना चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक। एटले ए छे सम क्षितिज घटक। तमारी चोपड़ी अंदर एने कंईक झेड एच दर्शाव्यो छे ध्यान राखजो आगळ झेड एच चोपड़ी में जे संज्ञा छे ए छे सॉरी तमारी संज्ञा छे एच ई होरिजेंटल कॉम्पोनंट ऑफ अर्थ पर आपणे ए संज्ञाने अहींया आगळ लईशुं बी एच। एच फॉर होरिजेंटल बी फॉर चुंबकीय मैग्नेटिक होरिजेंटल कॉम्पोनंट बी एच आपणे संज्ञा यूज करीशुं बी एच। याद रखो अँ आगे तो अँ एच इज इक्वल टू बी एच लईशू। ने नंबर बे छे ऊर्ध्व घटक। याद रखो जेने आपणे कहीए छीए ऊर्ध्व घटक ए ऊर्ध्व घटक छे बी वी। ऊर्ध्व घटक तमारी जे टेक्स्टबुक छे एमां संज्ञा यूज करी छे झेड ई पण आपणे अँ संज्ञा लईशू बी वी। वर्टिकल कॉम्पोनंट ऑफ मैग्नेटिक फील्ड वर्टिकल कॉम्पोनंट ऑफ मैग्नेटिक फील्ड तो अँ आगे पृथ्वीना भूचुंबकीय प्राचलोने आपणे माहिती मेळवीए छे कि जे भौतिक राशिओनी मददथी आपणे शुं करी शकीए छीए कि पृथ्वीना કોઈપણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જાણી શકીએ અને તેની દિશા પણ જાણી શકીએ તો તેને આપણે ભૂચુંબકીય પ્રાચલો કહે છે। ક્લિયર છે? તો અહીંયા આગળ એના ત્રણ પ્રાચલો છે। પહેલો છે દિક્પાક કોણ જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન જેની સંજ્ઞા છે કેપિટલ ડી ડી ફોર ડેક્લિનેશન। ત્યારબાદ નમન કોણ એને કહીએ છીએ એંગલ ઓફ ડીપ જેને કહેવાય છે મેગ્નેટિક ઇન્ક્લાઇનેશન। મેગ્નેટિક ઇન્ક્લાઇનેશન જેની ઇન્ક્લાઇનેશન એટલે આઈ સંજ્ઞા છે કેપિટલ આઈ। અને ત્રીજો છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો સમક્ષિતિજ ઘટક બી એચ અને બીજો છે ઉદ્ભવ ઘટક તમારો બી વી। અહીં ધ્યાન રાખજો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે। ક્લિયર છે? તો આ થયા તમારા એચ ઈ અને બી વી। તો આપણે વન બાય વન ઘટકની માહિતી મેળવતા જઈએ। અહીં ધ્યાન રાખજો ત્રણમાં ઘટકો છે એ ઘટકોની આપણે અહીં આગળ માહિતી મેળવતા જઈએ। તો સૌથી પહેલા આપણે લઈએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન। મેગ્નેટિક
डेक्लिनेशन ध्यान रखो, मैग्नेटिक डेक्लिनेशन एनी संज्ञा से कैपिटल डी, एने गुजराती में आप कही दिक पात कोण, ये ध्यान रखो दिक पात कोण। तो जो मैग्नेटिक डेक्लिनेशन है यनी व्याख्या अलग अलग है, ध्यान रखो तो कोईपण स्थाने अपने लीए पृथ्वी चुंबकीय क्षेत्र अँ लीए आग आ पृथ्वी अँ ध्यान रख आ भौगोलिक अक्ष, आ भौगोलिक अक्ष, आने आप कही एन जी एट्ले कि साची अथवा वास्तविक उत्तर दिशा, साची उत्तर दिशा ध्यान रखो। अने आ छे आपणी एस जी, एने आपणे कहीए छे साची दक्षिण दिशा, वास्तविक जे खरेखर जोग्राफिकल अर्थ आपणी जे छे ए अर्थनी जे भ्रमण अक्ष छे एनी ऊपर तरफ आर्थना लेता होईए तो अहींया आ आपणी साची उत्तर दिशा छे अने आ साची दक्षिण दिशा छे। अने अहींया आगळ लई ध्यारो कि अहींया आगळ मूकीए छे आ लेता होईए धारो कि अहींया छे तो कि आ छे आपणी चुंबकीय अक्ष, आपणे जरा आम दोर दईए थोड़ीक नानी आटली बधी दूर नथी, क्लियर छे ध्यान राखो। आपणे दोरता होईए तो कि अहींया आगळ आ रीतना लईए छे तो कि आ आपणी आवी गई आपणी चुंबकीय अक्ष, चुंबकीय अक्ष ध्यान राखजो। तो अहींया जारे मैग्नेटिक नीडल्स जे छे अहींया आ रीतना लेता होईए तो ध्यान राखो अहींया आगळ तो आ जे दर्शावे छे ए छे आपणी चुंबकीय अक्ष, चुंबकीय अक्ष अँ ध्यान रखो। अने आ छे अहींया लईए तो कि आ लेता होईए चुंबकीय सॉय, चुंबकीय सॉय अँ ध्यान रखो। तो अहींया जे मने मळे छे एने आपणे कहीशुं एन एम, मैग्नेटिक चुंबकीय नॉर्थ, याद रखो चुंबकीय उत्तर दिशा, चुंबकीय उत्तर। अने अहींया लईशुं आ एस एम, एने आपणे कहीशुं चुंबकीय दक्षिण, चुंबकीय दक्षिण अँ ध्यान रखो। आ साची दक्षिण, आ चुंबकीय दक्षिण, आ साची उत्तर, आ चुंबकीय उत्तर, आटली आ वस्तु आपणी पासे छे। हवे आपणे आने समझता जाइए तो कि अहींया आगळ कोईपण स्थाने चुंबकीय सॉय, त्यारे आपणे पृथ्वीनी सपाटी पर चुंबकीय सॉय दर्शावीशुं तो आपणे चुंबकीय सॉय कई दिशा दर्शावशे, तो कि चुंबकीय सॉय हमेशा चुंबकीय अक्ष पर चुंबकीय उत्तर दिशा आपशे। धारो कि पृथ्वी सपाटी पर आपणे कंपास लईने फरीए, होकायंत्र आपणू, ए होकायंत्र लईने फरता होईए त्यारे आपणने जे होकायंत्र दिशा दर्शावे छे ए दिशा कई दर्शावशे, तो कि हमेशा तमारी चुंबकीय उत्तर दिशा के चुंबकीय दक्षिण दिशाने पॉइंटेड करशे, लोकेट करशे कि भाई आ तरफ तमारी चुंबकीय उत्तर छे, आ तरफ तमारी चुंबकीय दक्षिण छे। तो कि चुंबकीय सॉय शुं करे छे, तो कि चुंबकीय सॉय नुं कार्य शुं छे, तो कि ते चुंबकीय उत्तर दिशा, चुंबकीय उत्तर दिशा तरफ स्थिर थाय छे। हवे मारो क्वेश्चन छे कि मारे तो अहीं आगळ जे पृथ्वी पर जवुं छे ए साची उत्तर दिशा में जवुं छे, साची उत्तर दिशा में जवुं छे, हुं छुं क्यां, चुंबकीय उत्तर दिशा तरफ मारे जई रह्युं छे। हवे मारे साची उत्तर दिशा तरफ जवुं छे तो मारे केटलुं खसवुं पड़े, तो ए खसवा माटे मारे आ चुंबकीय सॉय छे अहींयाथी आ तरफ, अहींयाथी आ तरफ केटलुं खसवुं पड़े, तो आ जे खस्यो अने अहींया जे खूणो पड्यो ए खूणाने ए ध्यान राखजो। तो कि साची उत्तर दिशामां जवुं छे तो आ साची उत्तर दिशा फाइंड करवा माटे मारे शुं करवुं पड़े, अहींया जे खूणो पड़े छे ए खूणाने मैं नाम आपी दीधुं डेक्लिनेशन, मैग्नेटिक डेक्लिनेशन। तो अहींया तमने स्पष्ट थयुं हशे कि मैग्नेटिक डेक्लिनेशन शा माटे अगत्यनुं छे, केम मैग्नेटिक डेक्लिनेशन शोधवामां आवे छे। तो कि आपणे ज्यारे पृथ्वीनी सपाटी पर दरियानी अंदर अथवा गमे ते स्थळे ऊभा होईए अने मारा हाथमां जो होकायंत्र होय, चुंबकीय सॉय होय, तो चुंबकीय सॉय मने शुं बतावशे, तो कि हमेशा चुंबकीय उत्तर दिशा दर्शावशे, ए साची उत्तर दिशा दर्शावतो नथी। तो मारे तो जवुं छे कि मारे उत्तर दिशामां जवुं छे, चुंबकीय उत्तरमां नथी जवुं, भौगोलिक उत्तरमां जवुं छे, तो मारे कंईक चोक्कस एक
खूणो चेक करवो पड़से, एक चौक्स खूणो चेक करवो पड़से। अने ए खूणो जे चेक करवानो छे एना माटे मारे जे खूणो पड्यो कोनी वच्चे, तो कहीं चुंबकीय उत्तर अने साची उत्तर वच्चे जे खूणो पड़े छे ए खूणा ने आपणे शुं कहीए छे, अ मैग्नेटिक डेक्लिनेशन। तो आपणे व्याख्यायित करीए, व्याख्या आपीए, ध्यान राखजो आगळ तमारे व्याख्या आपी होय तो व्याख्या करता आपी शकाय, एने आपणे एना तरफ जईए। तो कि कोईपण स्थाने, पृथ्वीना कोईपण स्थाने, याद राखजो अहीं लईए छीए चुंबकीय सोए दर्शावेली दिशा, चुंबकीय सोए दर्शावेली दिशा, चुंबकीय सोए दर्शावेली दिशा अने साची उत्तर दिशा, दर्शावेली दिशा आपणे लईए दर्शावेली उत्तर दिशा, आपणे उत्तरनी वात करीए छीए, दर्शावेली उत्तर दिशा अने साची उत्तर दिशा, अने साची उत्तर दिशा वच्चे रचाता कोण ने, रचाता खूणा ने, वच्चे रचाता खूणा ने, अहीं ध्यान राखजो आपणे अहीं कोणनी जग्याए शब्द खूणो वापरीए, रचाता खूणा ने ते स्थळ पासेनो अथवा તે સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન કેપિટલ ડી કહે છે। અહીં ધ્યાન રાખજો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય છે। તો આપણે લેતા હોઈએ તો ધારો કે આ આપણું વિષુવવૃત્ત છે અને આ થયું ચુંબકીય વિષુવવૃત્ત, થોડુંક આમ પાછું ટિલ્ટેડ થઈ જાય તો આ આપણું વિષુવવૃત્ત છે। કયું? ભૌગોલિક। અહીં ધ્યાન રાખજો તો આ વ્યાખ્યા થઈ ગઈ કે કોઈપણ સ્થાને ચુંબકીય સોએ દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનું આપણે મેગ્નેટિક ડેક્લિનેશન કેપિટલ ડી કહીએ છીએ। ક્લિયર છે? હવે ઘણીવાર કેટલીક બુકોની અંદર એને એમ પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે મારી પાસે ધારો કે અહીંયા આગળ આકૃતિ છે, તો કે અહીંયા ધ્યાન રાખજો ધારો કે આ આપણી પૃથ્વી છે તો અહીંયા લઈએ છે। ક્લિયર છે? તો અહીંયા લેતા હોઈએ ત્યારે ધારો કે અહીંયા આગળ આ જે છે, આપણે કાલે આકૃતિ કા દોરીથી આવી અહીંયા આગળ આ અક્ષાંશ લઈએ છીએ આપણે, તો આ થયો મારો મેગ્નેટિક, સોરી ભૌગોલિક ધ્રુતલ, ભૌગોલિક ધ્રુતલ અહીં ધ્યાન રાખજો। અને જ્યારે હું આ અક્ષાંશ દોરતા હોઉં ત્યારે અહીંયાથી હું દોરું એ આ રીતના, તો આ થયો મારો ચુંબકીય ધ્રુતલ, ચુંબકીય ધ્રુતલ અહીં ધ્યાન રાખજો આ મારું ભૌગોલિક ધ્રુતલ છે, જિયોગ્રાફિક મેરિડિયન, આ છે મેગ્નેટિક મેરિડિયન, આ છે જિયોગ્રાફિક મેરિડિયન, આ છે મેગ્નેટિક મેરિડિયન, એ બંને વચ્ચે જે ખૂણો પડે છે એ ખૂણાને પણ આપણે કહીએ છીએ ડેક્લિનેશન કેપિટલ ડી। તો એની બીજી વ્યાખ્યા છે આપણે લખીએ અથવા, અથવા કરીને લખીએ, શું લખીએ છીએ આગળ કે અહીંયા આગળ અથવા કરીને લખવું હોય તો લખી શકાય કે ભાઈ પૃથ્વીના ભૌગોલિક ધ્રુતલ, પૃથ્વીના ભૌગોલિક ધ્રુતલ આપણે વાત કરીએ છીએ ત્યારે એ ધ્યાન રાખજો કોઈપણ સ્થાન પરના, કોઈપણ સ્થાન પરના ભૌગોલિક ધ્રુતલ એટલે કે ભૌગોલિક મેરેડિયન અને ચુંબકીય ધ્રુતલ મેગ્નેટિક મેરેડિયન, કોઈપણ સ્થાન પરના ભૌગોલિક ધ્રુતલ અને ચુંબકીય ધ્રુતલ વચ્ચેના ખૂણાને તે સ્થળ પરનો અથવા તે સ્થળ પરનો અથવા તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે। અહીં ધ્યાન રાખજો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે, તે સ્થળ પાસેનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે। તો અહીંયા આપણે પાસે બે વ્યાખ્યાઓ મળી ગઈ, કોઈ મેગ્નેટિક ડેક્લિનેશન ખરેખર છે શું તો આપણે અહીંયા ધ્યાન રાખીશું। હવે આપણે આગળ એક વસ્તુ આપણે ખાસ સમજી લઈએ અને એક સેન્ટન્સમાં કેટલીક વસ્તુઓને સ્પષ્ટ કરવાનું મહત્ત્વ સમજીએ છીએ।
કે અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું હોય છે, જ્યારે વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું હોય છે. ધ્યાન રાખો, આપણે જેમ જેમ આમ આવતા જઈએ તો અહીંયા જ્યારે વિષુવવૃત્ત પર શું થાય, તો કે વિષુવવૃત્ત પર લગભગ લગભગ તમારી સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા એક જ તરફ હોય. એટલે અક્ષાંશની વાત કરતા હોઈએ આમ, અહીં ધ્યાન રાખજો, અહીંયા વિષુવવૃત્તની વાત કરીએ છીએ કે વિષુવવૃત્ત પર ડેક્લિનેશનનું મૂલ્ય એકદમ ઓછું હોય છે. વિષુવવૃત્ત પર ડેક્લિનેશનનું મૂલ્ય એકદમ ઓછું હોય છે, જ્યારે અહીંયા આગળ ધ્રુવો પાસે ડેક્લિનેશન મહત્તમ હોય છે. યાદ રાખજો, ધ્રુવો પાસે ડેક્લિનેશન મહત્તમ હોય છે. અક્ષાંશ માટે મોટા અક્ષાંશો હોય, અક્ષાંશ વધતા જાય અહીંયાથી, અહીંયાથી અક્ષાંશ એટલે ખરેખર છે શું, તો કે આપેલા સ્થળ પાસે. અહીં ધ્યાન રાખજો, આપણે જે વિષુવવૃત્ત દઈએ છીએ એ ત્યાં જે ખૂણો પડે છે, ધારો કે અહીંયા આપણે અહીંયા છે તો આને અહીંયા જોડ દઈએ, તો અહીંયા જે ખૂણો પડે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. અહીંયા છે એના સેન્ટર સાથે જોડ દઈને જે ખૂણો પડે છે આ વિષુવવૃત્ત સાથે એને અક્ષાંશ કહીએ છીએ. તો કે વિષુવવૃત્ત પાસે અક્ષાંશ કેટલો હોય, તો કે વિષુવવૃત્ત પાસે અક્ષાંશ લગભગ લગભગ 0 ડિગ્રી. ધ્યાન રાખજો, આ જિયોગ્રાફી છે, ભૂગોળ છે. એવું કહીએ છીએ કે અક્ષાંશ વિષુવવૃત્ત પાસે જે અક્ષાંશ આપણે દોરી, આજે રેખા પૃથ્વીના બે સમાન ભાગ કરતી રેખાને અથવા ભાગ કરતા અક્ષાંશને વિષુવવૃત્ત કહેવાય છે, એવું તમે શીખીને આવ્યા હશો. તો અહીંયા 0 ડિગ્રી છે. હવે જેમ જેમ અક્ષાંશ વધતા જાય વધતા જાય વધતા જાય વધતા જાય 90 ડિગ્રી થાય. જેમ જેમ અક્ષાંશ વધતા જાય એટલે કે અક્ષાંશનું મૂલ્ય જેમ જેમ વધતું જાય, અહીં ધ્યાન રાખજો, તેમ તેમ શું થશે, તો કે અક્ષાંશ વધે તેમ તેમ તમારું મેગ્નેટિક ડેક્લિનેશન વધે છે. તો યાદ રાખીશું, ખાસ અક્ષાંશ વધે તેમ મેગ્નેટિક ડેક્લિનેશન વધે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું છે. વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન કેપિટલ ડી કેવું હોય છે, ઓછું, જ્યારે ધ્રુવો પાસે ડી વધારે હોય છે. ડી એટલે ડેક્લિનેશન વધારે હોય છે. કારણ એ કે જો અક્ષાંશ વધે તેમ મેગ્નેટિક ડેક્લિનેશન વધે છે. વિષુવવૃત્ત પર અક્ષાંશ કેટલો છે, 0 ડિગ્રી. અહીંયા આવતા હોઈએ ધ્રુવ પર સાચી ઉત્તર દિશામાં, અહીંયા આવતા હોઈએ ત્યારે અહીંયા કેટલો આવશે, તો કે અહીંયા તમારો અક્ષાંશ જે છે એ લગભગ લગભગ 90 ડિગ્રી દર્શાવતો હોય, આ રીતના રેખા સાથે અહીંયા ખૂણો પડતો હોય તે સ્થળને. તો પૃથ્વીના આપેલા સ્થળે અહીંયા આગળ પૃથ્વીને જોડતી રેખા સાથે અથવા આપેલા સ્થળે પૃથ્વીને જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલા ખૂણાને આપણે અક્ષાંશ કહીએ છીએ. એ વ્યાખ્યા વિષય આપણો નથી, અક્ષાંશ રેખાંશની વ્યાખ્યા ભૂગોળમાં આવે, પણ તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ અક્ષાંશ છે શું, રેખાંશ છે શું, એ ધ્યાન રાખજો. તો તમારા ક્લિયર થયેલા હોવા જોઈએ. રેખાંશો ઊભી રેખાઓ છે, અક્ષાંશો આડે, અ ફોર અક્ષાંશ, અ એટલે આડી, પૃથ્વીની સપાટી પર દોરેલી આડી રેખાઓને આપણે અક્ષાંશ કહીએ છીએ. હવે આપણે જે છે ભારતની વાત કરીએ, ઇન્ડિયા આપણે વાત કરીએ છીએ ભારતની, યાદ રાખજો આ ક્વેશ્ચન તમારે યાદ રાખજો, તો કે ભારત જે છે એ લગભગ લગભગ આપણા પાસે તો કહીએ છીએ કે ભાઈ કર્કરેખા, કર્કવૃત્ત અહીંયા આપણા ભારતમાંથી પસાર થયેલું છે, એટલે કે આપણે લગભગ લગભગ વિષુવવૃત્તની નજીક છીએ. આપણે ક્યાં છે, તો કે ભારત એ વિષુવવૃત્તની નજીક છે, માટે ભારત માટે ડેક્લિનેશન ઓછું છે. ભારત માટે ડેક્લિનેશન કેવું છે, એકદમ ઓછું છે. આપણે દિલ્હીની વાત કરતા હોઈએ કે ભાઈ દિલ્હીનું ડેક્લિનેશન કેટલું, દિલ્હીની સાચી ઉત્તર દિશા, ધારો કે હોકાયંત્ર દિલ્હીમાં ઊભા રહીને આપણે પકડીએ તો આપણે દિલ્હીમાં શું દર્શાવશે, આપણું હોકાયંત્ર મેગ્નેટિક ઉત્તર બતાવશે. તો એ મેગ્નેટિક ઉત્તરથી આપણી સાચી ઉત્તર કેટલી દૂર છે, તો એ લગભગ લગભગ છે 0 ડિગ્રી 41 મિનિટ. 0 ડિગ્રી 41 મિનિટનો ડિફરન્સ બતાવે છે. તો દિલ્હી પાસે ડેક્લિનેશન કેટલું છે, 0 ડિગ્રી 41 મિનિટ, આ થયો કેપિટલ ડી, ડી ફોર દિલ્હી, ડીડી કેટલો છે, તો કે 0 ડિગ્રી 41 મિનિટ. અને લગભગ લગભગ આપણે મુંબઈની વાત કરતા હોઈએ તો મુંબઈની વાત કરતા હોઈએ તો જે કે મુંબઈ છે એ છે 0 ડિગ્રી 58 મિનિટ. 0 ડિગ્રી 58 મિનિટ, આ છે તમારો ડેક્લિનેશન ફોર મુંબઈ. મુંબઈ માટે ડેક્લિનેશન 0 ડિગ્રી 58 મિનિટ છે. દિલ્હી માટે ડેક્લિનેશન 0 ડિગ્રી 41 મિનિટ છે. એટલે કે આપણે જ્યારે અહીંથી દરિયામાંથી બહાર લઈને નીકળીએ
मुंबईना दरियाकांठे थी अथवा दिल्ली पास थी कोई हवाई जहाज उड़े एने जयरे जवु तेरे अथवा आए तरह दिल्ली में आव हो तरह कैलक्युलेशन क्लियर हो उड़े दिल्ली में आटलू डेक्लिनेशन है एट मैं आटला डिग्री खूणे आम विमान ने वाड़वानू है मार जहाज ने आटला डिग्री खूणे टिल्ट करवानू है तो हूँ ऑटोमेटिकली बॉम्बे पहुँची जाइ हूँ ऑटोमेटिकली दिल्ली पहुँची जाइ क्लियर है तो डेक्लिनेशन तो मारे याद रखवानू है। आ बन्ने स्थाने चुंबकीय सोय लगभग लगभग साची उत्तर दर्शावे लगभग जीरो डिग्री एटले कहीं नहीं मुंबई पास के दिल्ली पास जयरे तमे चुंबकीय सोय मूकशो तो लगभग लगभग तमे क्या दिखाई से तमने साची उत्तर दिशा दिखाशे एमां खूणो आवतो नथी एटले जयरे खलासी अथवा मोटा मोटा जवाहाणों अथवा एरोप्लेन में नेविगेशन सीस्टम गोठवामां आवे छे त्यारे एमां कैलक्युलेशन डी बधा ज स्थळों ऑलरेडी लखेला होय छे एटले एना आधारे विमान अथवा तो तमारा जे वहाणों मोटा मोटा जहाजों स्टीमर्स ये ऑटोमेटिकली इन्क्लाइनेशन तमने नोट करे एना पर एक चकड़वा फरत फरता हो तमने कहे भाई तमारी दिल्ली आ तरफ है तमारी मैग्नेटिक निडल्स आ तरफ है तमारे आ तरफ जवानू छे एटले पेलो खलासी जे छे ए पोताना स्टीयरिंग ने आम रूम करे छे एटले ए तरफ वळे अथवा आ तरफ वळे जे तरफ वळवानू होय ए तरफ वाळीने तमने मैग्नेटिक डेक्लिनेशन बतावी दे छे। तो अहींया पहेलो प्राचल आपणे पूरो कर्यो मैग्नेटिक डेक्लिनेशन याद राखजो मैग्नेटिक डेक्लिनेशन। हवे आपणे बीजो प्राचल लईए छे अने ए प्राचल छे आपलो नमन कोण आपणे लईए छीए नंबर बीजो प्राचल नमन कोण जेने कहीए छीए एंगल ऑफ डीप मैग्नेटिक डीप एंगल मैग्नेटिक डीप एंगल जेने घणीवार मैग्नेटिक इन्क्लाइनेशन कहेवाय छे मैग्नेटिक इन्क्लाइनेशन जेनी संज्ञा छे कैपिटल आई नमन कोण मैग्नेटिक डीप एंगल कैपिटल आई आपणे अहींया व्याख्यायित करवो छे। हवे आपणे वात करता होईए एटले सरस मजानी आ थियोरी छे आमां नमन कोणना शब्द परथी नमन आवे छे अहींया धारो के मारी पृथ्वी छे आ मारी भौगोलिक अक्ष छे ने आ मारी चुंबकीय अक्ष छे आपणे दर वखते आ तो दोरीशुं ज आ छे आपणी जियोग्राफिक एक्सिस आप जी अथवा लीए भौगोलिक अक्ष भौगोलिक अक्ष अने आ छे आपणी चुंबकीय अक्ष चुंबकीय अक्ष अहीं ध्यान राखजो। तो अहीं ज्यारे छीए धारो के पृथ्वीनी सपाटी पर आपणे अहीं ऊभा छे आ गोळो छे त्रिपरिमाणीय गोळो छे एना पर हूँ ऊभो छूँ अने एक मुक्त रीते भ्रमण करी शके तेवी चुंबकीय सोय एक खास प्रकारनी चुंबकीय सोयनी वात करीए छीए बराबर छे शब्द याद रखो मुक्त रीते भ्रमण करी सके तेवी सोय ठीक है साहब आ सोय क्या प्रकार की तो कि जरा कंपास की अंदर चारे बाजू आम गोड़ फरे याद रखो गमे ती बाजू ऑटोमेटिकली टर्न थी जाए आम रो तो आम आम रो तो पाछी आपणी जे साधु होका यंत्र छे ए फक्त आम के आम हाफ रिफ्लेक्शन दर्शावे जरे आ शू है ये चार बाजू गोड़ फरती हो तो कि मुक्त रीते भ्रमण कर सके तेवी चुंबकीय सोय एवं एक होकायंत्र एवं एक कंपास आपणे पृथ्वीना धारो कि अहीं आगे लईने ऊभो रह्यो छे अहीं आगे तो जरे हूँ अहीं ऊभो रह्यो होईश त्यारे धारो कि आ चुंबकीय क्षेत्र है आ पृथ्वीनुं चुंबकीय क्षेत्र आ रीतना है क्लियर है अरे अहीं हूँ कंपास लईने ऊभो छूँ आ मारी समक्षिति दिशा है अहीं ध्यान रखो आ मारी समक्षिति दिशा है तो अहीं जरे ऊभो रह्यो छूँ त्यारे तमारी चुंबकीय सोय हमेशा शू थशे तो कि चुंबकीय सोय तमारा चुंबकीय उत्तर ध्रुव तरफ नमी जशे एटले कि आ जे चुंबकीय सोय छे ए चुंबकीय सोय अहींया आगळ नमी जशे अहीं ध्यान राखजो आ शू छे तो कि अहींया आगळ सम क्षितिज दिशा अहीं ध्यान राखजो तमारी सम क्षितिज दिशा छे ए सम क्षितिज दिशा छे तमे चुंबकीय सोय आम कंपास लईने ऊभा छो अहीं चुंबकीय सोय निडल छे तो निडल जे छे ए तमारी ऑटोमेटिकली टर्न थई नीचे आम बतावशे नमी जशे नमन कोण तमारी चुंबकीय सोय अहींया समक्षिति दिशाए थी शू थशे तमारा मैग्नेटिक फील्ड तरफ आम आतमां मूकेली हशे चुंबकीय सोय तो सीधी आम नमी जशे अहींया मूकेली हशे तो आम नमी जशे अहींया मूकेली हशे तो आम नमी जशे अहींया मूकेली हशे तो आम नमी जशे तो आपेली समक्षिति दिशाए थी ए शू थाय छे नमी जाय छे
अने ए नमी जाए त्यारे अहीं जे खूणो पड़े छे आपेली समक्षिति दिशा। हवे आ घटना बने क्या तो के आ थाय छे तमारा मैग्नेटिक मेरिडियन में। मैग्नेटिक मेरिडियन में तो कि मैग्नेटिक मेरिडियन में तमे जयरे चुंबकीय सॉय होकायंत्र मुक्त रीते भ्रमण कर सके तेवी चुंबकीय सॉय लई ऊभा थई जाओ तो तमारी चुंबकीय सॉय नो जे कांटो छे ए आम नमी जशे। आ रीतना ऊभा छो आम नमी जशे, अहीं ऊभा छो आम नमी जशे, अहीं ऊभा छो आम नमी जशे। तमे क्या ऊभा रह्या छो पृथ्वीना? तो कि पृथ्वीना कोईपण स्थळ पासे मैग्नेटिक मेरिडियन में पृथ्वीना कोईपण स्थळ पासे मुक्त रीते भ्रमण कर सके तेवी सॉय मुक्ता ते समक्षिति दिशा साथ। अँ ध्यान रखो, अँ पृथ्वी आ जे घटक है अँ लीए अपने हॉरिजॉन्टल कॉम्पोनंट समक्षिति दिशा साथ जो खूणों बनाव से ये खूणा ने अपने कहीशू मैग्नेटिक इन्क्लाइनेशन, मैग्नेटिक डीप एंगल अथवा तो नमन कोण। अँ ध्यान रखो, सरस मजानी व्याख्या है, तमारा माइंड में आ कॉन्सेप्ट क्लियर थवो होइजे। तो कि मुक्त रीते दोलनों कर सके, अँ भ्रमण की जगह तुम्हारी चौपड़ी में शब्द लख्यो छे दोलनों कर सके। तो कि मुक्त रीते दोलनों कर सके तेवी चुंबकीय सॉय ने चुंबकीय मेरिडियन में मुक्ता, चुंबकीय मेरिडियन में मुक्ता आपेला स्थल पासेनी, आपेला स्थल पासेनी स्थल छे पी, आपेला स्थल पासेनी समक्षितिज दिशा साथे, समक्षितिज दिशा साथे ध्यान रखजे समक्षितिज अक्ष साथे अहीं चुंबकीय सॉय बनावेला खूणा ने, चुंबकीय सॉय बनावेला खूणा ने मैग्नेटिक डीप एंगल अथवा तो नमन कोण कहीए छे। क्या? तो कि मैग्नेटिक मेरिडियन में शू करवानुं छे मुक्त रीते दोलन करी सके तेवी चुंबकीय सॉय ने जयरे मुकवामां आवे त्यारे अहीं ध्यान रखजो त्यारे आपेला स्थळ पासेनी समक्षितिज अक्ष साथे, आपेला स्थळ पासेनी समक्षितिज अक्ष साथे चुंबकीय सॉय बनावेला खूणा ने अपने कही नमन कोण, एंगल ऑफ डीप याद रखो अपने आने नमन कोण कही जेनी संज्ञा है कैपिटल आई। समझ पड़े कि बीजी वार व्याख्या समझा दो कि भाई मैग्नेटिक मेरिडियन में मुक्त रीते दोलनों कर सके तेवी चुंबकीय सॉय मुक्ता याद रखो मुक्ता कॉमा शू आवशे तो कि आगे आपेला स्थल पासेनी समक्षितिज दिशा साथे चुंबकीय सॉए बनावेलो खूणो, चुंबकीय सॉए बनावेलो खूणो एटले तमारू मैग्नेटिक डीप एंगल, मैग्नेटिक डीप एंगल। तो आपणे एने व्याख्यायित करिए, ध्यान राखजो आगळ शुं आवशे तो कि मैग्नेटिक डीप एंगल, मैग्नेटिक डीप एंगल और एंगल ऑफ डीप, मैग्नेटिक डीप एंगल। तो एने व्याख्यायित करता होइए तो आपणे लखीशुं तो कि मुक्त रीते भ्रमण करी सके तेवी, मुक्त रीते दोलनों करी सके तेवी, करी सके तेवी चुंबकीय सॉय ने मैग्नेटिक मेरिडियन, तमने याद आवे मैग्नेटिक ध्रुवतल, तो मैग्नेटिक ध्रुवतल में मुक्ता, मैग्नेटिक ध्रुवतल में मुक्ता आपणे मूकीए छे तो मुक्त रीते दोलनों करी सके तेवी चुंबकीय सॉय ने मैग्नेटिक मेरिडियन में मुक्ता। ध्यान राखजो ज्यारे मूकी दईए छे त्यारे आपेला स्थळ पासेनी, आपेला स्थळ पासेनी, आपेला स्थळ पासेनी आ कई दिशा आपणे समक्षितिज दिशाना जग्या शब्द लई लईए समक्षितिज अक्ष स्थळ पासेनी समक्षितिज अक्ष, समक्षितिज अक्ष साथे आपेला स्थळ पासेनी समक्षितिज अक्ष साथे चुंबकीय सॉय बनावेला खूणाने, बनावेला खूणाने मैग्नेटिक डीप एंगल, मैग्नेटिक डीप एंगल, मैग्नेटिक डीप एंगल कौशमा कैपिटल आई कहे छे। जो अहीं एक सरस मजानो अपने कॉन्सेप्ट खबर पड़ी गई कि जो मारे मैग्नेटिक
एक्सिस अगर होरिजेंटल एक्सिस फाइंड करवी हो तो होरिजेंटल एक्सिस हूँ कितना फाइंड कर नाखीश तो हूँ चुंबकीय सॉय लैने उभो रही जाइस ए चुंबकीय सॉय मेरी शूँ करते आम नमी जैसे आम नमे एटले अहीं थी हूँ एक रेखा दौर दू धारो अँ लैने उभो छू आग कंपास लैने उभो छू तो कंपास सॉय आम नमी गई आम नमी गई आ मारी कई थी गई समक्षितिज अक्ष अने आ कई थी गई मारी लंब अक्ष कई थी गई मारी समक्षितिज अक्ष अने लंब अक्ष एटले अहीं शूँ थयुं तो अहीं धारो कि आ मारी समक्षितिज अक्ष छे क्लियर छे आ थई आपणी सम क्षितिज अक्ष अने अहीं आपणुं स्थळ छे पी तो अहीं थी शूँ कर्युं आम नमी गयो तो आ थई गयो मारो एंगल ऑफ डीप आई तो के आ शूँ थई गई तो के आ थई गई तमारी ऊर्ध्व दिशा शूँ गई तमारी ऊर्ध्व दिशा अहीं ध्यान राखजो तो अहीं आगळ लईए छे अने आखो आपणे मेरिडियन बनावता होईए तो अहीं चुंबकीय अक्ष साथे अहीं लेता होईए त्यारे धारो के आपणे थोड़ुं ट्वेल्थ लईए तो कि आज दरवाजो अपने बन से आज बन से ये शू थी गयू तो कि आ थी गयो मैग्नेटिक मेरिडियन अपना कॉन्सेप्ट में मगज में क्लियर आ गयु कि मैग्नेटिक मेरिडियन अंदर एक तो मारी पास ऊर्ध्व दिशा है बीजी है मारी समक्षितिज अक्ष एक तो मारी समक्षितिज अक्ष है और बीजी मारी ऊर्ध्व अक्ष है क्लियर है तो अहियाँ थी ज आप तीजो कॉन्सेप्ट एट के तीजू आप प्राचल व्याख्यायित थाय छे जेने आपणे समझवानो प्रयत्न करिए पहेलाथी मुक्त रीते दोलनो करी शके तेवी चुंबकीय सॉयने मैग्नेटिक मेरिडियन में मुकता आपेला स्थळ पासेनी समक्षितिज अक्ष साथे अहींया चुंबकीय सॉय बनावेला खूणाने ते स्थळ पासेनो मैग्नेटिक डीप एंगल अथवा नमन कोण अहींया खूणाने आपेला સ્થળ પાસેનો સોરી ધ્યાન રાખજો એક આપેલા સ્થળ પાસેનું મેગ્નેટિક ડીપ એંગલ કહે છે ડીપ એંગલ ખબર પડી જાય એટલે આપણને ઓટોમેટિકલી ડીપ એંગલ કેમ વ્યાખ્યાયિત કરવાનો છે એ ત્રીજી વસ્તુમાં ખબર પડશે તો લઈએ છીએ આપણો ત્રીજો પ્રાચલ એ ધ્યાન રાખજો અને ત્રીજો પ્રાચલને આપણે અહીંયા આગળ વ્યાખ્યાયિત કરીએ છીએ પ્રાચલ નંબર ત્રણ સ્પીડ વધારે લાગતી હોય તો મિત્રો જરા कमेंट में तमारे मने कमेंट करवानुं छे तो आपणे आ वखते थोड़ी स्पीड ने घटाड़ीशू अथवा तो बराबर होय तो ओके अहीं ध्यान राखजो तो अहीं समझीए छीए आपणे आपणुं त्रीजू प्राचल पृथ्वीना चुंबकत्वना घटको एमां आपणे बे घटको लीधा नंबर एक समक्षितिज घटक આપણે એને કહ્યું બી એચ અથવા તમારી ચોપડીમાં એનો આપેલો છે એચ ઈ હોરિઝોન્ટલ અર્થ કોમ્પોનન્ટ ક્લિયર છે નંબર ટુ તમારો છે ઉધ્વ ઘટક જેને આપણે કહીએ છીએ બી વી વર્ટિકલ કોમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ અથવા તમારી ચોપડીમાં એને આપેલો છે ઝેડ ઈ જે તમે સંજ્ઞા યુઝ કરવી હોય એ તમે કરી શકો છો અહીં ધ્યાન રાખજો તો અહીં આગળ શરૂઆત કરીએ તો કે પૃથ્વીની સપાટી પર ધારો કે કોઈ એક સ્થળ છે પી પૃથ્વીની સપાટીમાં કોઈ એક સ્થળ આવેલું છે પી અને એ સ્થળ પાસે આપણે પસાર થતું મેગ્નેટિક મેરિડિયન બે દિશા દર્શાવે એ સ્થળ પાસે જો આપણે મેગ્નેટિક મેરિડિયન લઈએ તો મેગ્નેટિક મેરિડિયન બે દિશાઓ દર્શાવે છે એક તો આ દિશા અને બીજી એક આ દિશા એ ધ્યાન રાખજો બે દિશાઓ દર્શાવે છે એમાંથી એ ધ્યાન રાખજો આપેલા સ્થળમાંથી પસાર થતી સમક્ષિતિજ દિશા અને આપેલા સ્થળમાંથી પસાર થતી ઉધ્વ દિશા ઉધ્વ અક્ષ તો આપણે લઈએ છીએ તો કે ધારો કે મારી પાસે અહીંયા આગળ પૃથ્વીની સપાટી પર આ એક સ્થળ છે પી આ એક સ્થળ છે પી આ પીમાંથી હું એક રેખા આર્કના પસાર કરીશ આ સીધી રેખા તો આ આવશે મારી સમક્ષિતિજ અક્ષ હમણાં જ જોયું આપણે સમક્ષિતિજ અક્ષ અને આપણું ક્યાં કરીએ છીએ આપણે મેગ્નેટિક મેરિડિયનમાં અને બીજી આપણે લઈએ તો કે અહીંયાથી આ સ્થળમાંથી આર્કના પસાર કરીશું તો આ આવશે મારી ઉધ્વ અક્ષ અને અહીંયા લઈએ છીએ જો મેગ્નેટિક કંપાસ મૂકેલું હોય મુક્ત રીતે ભ્રમણ કરશે તો સ્પેશિયલ પ્રકારનું તો અહીંયા એ બનાવશે કેપિટલ આઈ ક્લિયર છે તો અહીંયા સમક્ષિતિજ જે અક્ષ છે તો આપણે લઈએ છીએ આપેલા પૃથ્વીના સ્થળ પાસે આપણે બે દિશાઓ વિચારી શકીએ એક તો આપેલા સ્થળને સમક્ષિતિજ અક્ષ અને બીજી ઉધ્વ અક્ષ ક્યાં આગળ મેગ્નેટિક મેરિડિયનમાં આપેલા પૃથ્વીના કોઈપણ સ્થળ પાસે મેગ્નેટિક મેરિડિયનમાં બે દિશાઓ વિચારી શકાય નંબર એક સમક્ષિતિજ દિશા
અને બીજી નંબર બે ઉધ્વ દિશા. તો અહીંયા લઈએ છીએ સમક્ષિતિજ અક્ષ અને ઉધ્વ અક્ષ. તો સમક્ષિતિજ અક્ષ સાથે જોડાયેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકને યાદ રાખજો, સ્થળ પીની સમક્ષિતિજ અક્ષ એટલે કોઈપણ સ્થળ સાની, પૃથ્વીના કોઈપણ સ્થળ પાસેની સમક્ષિતિજ અક્ષ સાથે જોડાયેલા ઘટકને, જોડાયેલા ઘટકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કૌંસમાં બી એચ કહે છે. તો અહીંયા બી એચ એ ધ્યાન રાખજો, દિશા સાથે સંકળાયેલો ઘટક, પૃથ્વીની સમક્ષિતિજ અક્ષ સાથે સંકળાયેલો ઘટક, જોડાયેલો ઘટક. આપણે સદૈ આગળ એને ચોપડીવાળા સંકળાયેલો લખ્યો, તો સંકળાયેલો લખીએ, સંકળાયેલો ઘટક. જોડાયેલો લખશો તો પણ ખોટું નથી, એની સાથે જોડાયો છે ભાઈ, ક્લિયર છે? ઘટક. તો આ થઈ ગયો આપણો બી એચ, અને આ થઈ ગયો મારો બી વી, અથવા ચોપડી પ્રમાણે લખતા હો તો અહીંયા આગળ આવશે તમારો એચ ઈ, અથવા અહીંયા લખ્યો છે અહીંયા ઝેડ ઈ. તમારે ટેક્સ્ટબુક તમારે વાંચશો ત્યારે આર્ટના નોટેશન લખેલા હશે, પણ આપણે બી એચ અને બી વી યુઝ કરીશું તો પણ કોઈ વાંધો નથી, બરાબર છે? તો ધ્યાન રાખો અહીંયા આગળ. તો અહીંયા બી એચ, હવે અહીંયા આપેલા સ્થળનો, આપેલા સ્થળનું નમન કોણ કેપિટલ આઈ હોય તો બી એચ, અહીંયા ધ્યાન રાખજો બી એચ અહીંયા આ દિશા અહીંયાથી આની સાથે આઈ ખૂણો બનાવે છે. તો આ જો બી એચ ઘટક લેતા હોઈએ તો આ થયો સમાંતર ઘટક અને આ થયો લંબ ઘટક, સમજ પડે છે ને? અને જે તરફ તમારો અહીંયા ખૂણો નજીક હોય ત્યાં આવશે કોસ આઈ, જ્યાં લંબ હોય ત્યાં આવશે સાઈન આઈ. અહીંયા ને આ જે છે એ દિશા દર્શાવે તો તમારા બી ઈની, બી ઈ ચુંબકીય સોય શું દર્શાવશે? તો કે આપેલે તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશાને દર્શાવશે બી એચ, ક્લિયર છે? આ બી ઈ, તો બી ઈ શું છે? તો કે બી ઈ છે પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. તો કે પૃથ્વીનું બી ઈ ચુંબકીય ક્ષેત્ર છે, એનું બી એચ ઘટક સમસ્ત બી એચ. તો બી એચ શું આવશે? કોની સાથે? તો કે કોસ. કેમ? તો કે સમાંતર કોણ? તો કે બી ઈ, બી ઈ સાઇન આઈ, સોરી બી ઈ કોસ આઈ. બી એચ ઇઝ ઇક્વલ ટુ બી ઈ કોસ આઈ. તે રીતના આપણે લખતા હોઈએ, શું લખતા હોઈએ? તો કે સ્થળ પીની ઉદ્ભવ અક્ષ સાથે સંકળાયેલા ઘટકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ ઘટક બી વી કહે છે. પૃથ્વીના એ ધ્યાન રાખજો કોઈ પણ સ્થળની ઉદ્ભવ અક્ષ. આપણે બધી વાત ક્યાં કરી રહ્યા છે ભાઈ? મેગ્નેટિક મેરિડિયનમાં જ વાત કરીએ છીએ, હા? આપણે બીજા કોઈ મેરિડિયનમાં જતા નથી. તો કે મેગ્નેટિક મેરિડિયનમાં આપેલા સ્થળ, મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના કોઈપણ સ્થળની ઉદ્ભવ અક્ષ સાથે સંકળાયેલ ઘટકને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ ઘટક કૌંસમાં બી વી કહે છે. યાદ રાખજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ ઘટક બી વી કહે છે. માટે બી વી ઇઝ ઇક્વલ ટુ બી એટલે ઉદ્ભવ, ઉદ્ભવ એટલે લંબ, લંબ એટલે સાઈન, અહીંયા કુલ પરિણામી ક્ષેત્ર બી ઈ, માટે આવશે બી ઈ સાઈન આઈ. ક્લિયર છે? હવે તમારે બી ઈનું પરિણામી મૂલ્ય મેળવવું છે. તો પરિણામી બી ઈ કેટલું હશે તો આપણે મેળવવું છે. તો એ મેળવવા માટે શું કરીશું? તો કે આપણે બી વી પ્લસ બી વી સ્ક્વેરનો આપણે સ્ક્વેરમાં લઈએ. તો આગળ આ બંને ઘટકોની મદદથી પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય છે. જો તમે મને કહી દો સાહેબ બીવી આટલો છે કે બીએચ આટલો છે તો મને બીઈ મળી જાય,
કોઈ કે તમને કહે નમન કોણ, તો કે આટલું નમન કોણ છે, આપેલા સ્થળ પાસે આટલું નમન કોણ છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અથવા ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ ઘટક આટલો છે, તો તમે બીઈ શોધી શકો. તો શું આવશે? જો બી એચ અપોન બીઈ અથવા તો બી એચ અપોન હું લઈ લઉં કોસ આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મને બીઈ મળી જશે. ક્લિયર છે? કે અહીંયા આગળ મને શું મળી ગયું? તો કે આપેલા આ ઘટકો પરથી મને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખબર પડી ગઈ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલા સ્થળ પાસે કેટલું છે. મને કઈ માહિતી હોવી જોઈએ? તો કે મને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ખબર હોવો જોઈએ અને મને આઈ ખબર હોવું જોઈએ. તો ઇક્વેશન તમારા માટે અગત્યનું છે. ક્લિયર છે? તો મિત્રો આ વાત થઈ ગઈ તમારા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉદ્ભવ ઘટકોની. હવે આના આધારે એક અલગ પ્રશ્ન પૂછાય છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. પ્રશ્ન એવો પૂછાય છે, ધ્યાન રાખો અહીંયા આગળ ક્વેશ્ચન બે માર્ક્સની અંદર લાસ્ટ થિયરી આપણી. તમે કદાચ બોર થઈ ગયા હશો, હા સાહેબ આ તો ભણાય ભણાય જ કરે છે, સાહેબ તો વિડીયો બંધ કરતા જ નથી, હે કેટલાક તો કંટાળા, સાહેબ નેટ પૂરો થઈ ગયું બંધ કરો, હે ભાઈ હું શું કરું, જે છે તે છે. ક્વેશ્ચન કે પૃથ્વીના ભૂચુંબકીય પ્રાચલોને પૃથ્વીના ભૂચુંબકીય પ્રાચલોને એક જ આકૃતિમાં દર્શાવી ધ્યાન રાખજો, દર્શાવી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. આ પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે અને દાખલાઓ માટે પણ અગત્યનો છે. તો આપણે એક આકૃતિ દોરી દઈએ. તો કે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ આપેલું સ્થળ પી લઈ લઈએ, અહીંયાથી એક અક્ષ દોરી દઈએ, એક અક્ષ અહીંયાથી આ રીતના દોરી દઈએ છીએ. ધ્યાન રાખો અહીંયા આગળ આપણે એક અક્ષ આ પ્રમાણે દોરીએ છીએ અને એક અક્ષને આપણે આ પ્રમાણે દોરીએ છીએ અને અહીંયા આગળ બનાવી દઈએ છીએ, આ એક મેરિડિયન બનાવીએ છીએ. તો આ થઈ ગયો મારો મેગ્નેટિક મેરિડિયન. આને આપણે કહીએ છીએ ચુંબકીય મેરિડિયન, ચુંબકીય મેરિડિયન. તો આ જે દિશા આવી ગઈ એને આપણે કહીશું બી એચ અને આ પણ મળી ગઈ એને કહીશું બી વી. બરાબર છે? અહીંયા હું ચુંબકીય સ્વાય અહીંયા લેતો હોઉં આ રીતના, અહીં ધ્યાન રાખજો. તો આ આવશે મારો નમન કોણ આઈ. ક્લિયર છે? અહીં ધ્યાન રાખજો બરાબર. હવે આપણે અહીંયાથી આ રીતના બીજું એક દર્શાવીએ છીએ. અહીં ધ્યાન રાખજો બિંદુ P પાસેથી અહીંયા ધ્યાન રાખજો, આ આપણી આવી ગઈ સાચી ઉત્તર, સાચી ઉત્તર. ક્લિયર છે? એટલે કે આ થઈ ગઈ આપણી ભૌગોલિક અક્ષ, ભૌગોલિક અક્ષ. ક્લિયર છે? આ બી એચ અહીંયા ડાયરેક્શન થાય છે. તો આ થઈ ગયો મારો મેગ્નેટિક, સોરી ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન અથવા ધ્રુવતલ તમે જે યુઝ કરશો ચાલશે. ક્લિયર છે? તો અહીંયા જે આ ખૂણો પડ્યો ધ્યાન રાખજો, અહીંયા આગળ અહીંયા આગળ આ સાચી ઉત્તર અને આ તમારી મેગ્નેટિક મેરિડિયન સાથેનો આ જે ખૂણો છે એને આપણે ડી કહી દઈશું. કે આ થયો કેપિટલ ડી. ધ્યાન રાખજો એક જ આકૃતિમાં બધું દર્શાવીએ છીએ. ક્લિયર છે? આ આપણી બી એચ, આ થઈ ગયો બી વી, આ ચુંબકીય મેરિડિયન, આ ભૌગોલિક મેરિડિયન, આ તમારી અહીંયા જે છે ચુંબકીય સ્વાયની દિશા. તો આ થઈ ગયું તમારું બી ઈ અને આ થઈ ગયું તમારું ઇન્કલાઇનેશન. આ બી એચ અને બી વી બધી આકૃતિ આપણે એક જ માં દર્શાવી દીધી. યાદ રાખજો ચુંબકીય મેરિડિયન, આ થયું ભૌગોલિક મેરિડિયન. આ ધ્યાન રાખજો આ થયું આપણું ભૌગોલિક મેરિડિયન. આપણે આકૃતિને થોડીક અલગ કરીએ. અહીં ધ્યાન રાખજો આ જે છે દેખાય છે એ થયો આપણો ભૌગોલિક મેરિડિયન આટલો, અને આ જે દેખાય છે વ્હાઇટ એ થયો તમારો ચુંબકીય મેરિડિયન. એના ઘટકો લીધા તો અહીંયા આપણે લઈએ છીએ જો આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડી, બે મેરિડિયન વચ્ચેનો, અથવા તો સાચી ઉત્તર દિશા અને આ જે બી એચ. તો આ દિશા કેવી થઈ ગઈ? તો કે આ શું થઈ ગઈ તમારી? તો કે અહીંયા આગળ તમારી મેગ્નેટિક ઉત્તર દિશા, મેગ્નેટિક ઉત્તર દિશા. અહીં ધ્યાન રાખજો
तारी सादी सोये अने आ स्पेशल प्रकार की सोय मूकी अहीं जो मूकी तो आम नमी गई, अँ मूकशो तो आम नमी जैसे, अँ मूकशो तो अँ नमी जैसे। एट चुंबकीय क्षेत्र की दिशाओ क्षेत्ररेखा तरफ तमने टर्न करते कि तमे चुंबकीय क्षेत्र साथ के डिग्री खूणे टर्न थई रहा छो। समझ पड़ी गई? तो अँ आपणे लईए छे चुंबकीय क्षेत्र, तो अँ आकृति में लखी दईए तो कि आकृति में डी इज इक्वल टू शू आवशे? मैग्नेटिक डेक्लिनेशन। मैग्नेटिक डेक्लिनेशन आई शू आवशे? तो कि आपणो नमन कोण। बी एच शू आवशे? पृथ्वीना चुंबकीय क्षेत्रनो सम क्षितिज घटक, एने आपणे कहीशुं बी एच इज इक्वल टू बी ई कॉस आई। अने बी वी शू छे? तो कि पृथ्वीना चुंबकीय क्षेत्रनो ऊर्ध्व घटक, पृथ्वीना चुंबकीय क्षेत्रनो ऊर्ध्व घटक। अने बी वी केटला मळ्या? तो कि मने मळ्यो बी ई साइन आई। बी ई शू छे? तो कि पृथ्वीना चुंबकीय क्षेत्रनो परिणामी अथवा पृथ्वीनो परिणामी चुंबकीय क्षेत्र। बी ई इज इक्वल टू पृथ्वीनो परिणामी चुंबकीय क्षेत्र। अब आप समीकरण नंबर एक छे, आ समीकरण नंबर बे छे, बन्ने नो वर्क करीने सरवाळो करी दईए तो शुं आवशे? समीकरण एक अने बे नो वर्ग करी सरवाळो करता आपणे मल्टी एडिशन करी दईए छे तो शुं आवशे? बी स्क्वेर एच प्लस बी स्क्वेर वी इज इक्वल टू बी स्क्वेर ई कॉस स्क्वेर आई प्लस बी स्क्वेर ई साइन स्क्वेर आई। आवुं आवशे ज्यां आगळथी कॉस स्क्वेर आई प्लस साइन स्क्वेर आई, बी स्क्वेर कॉमन काढी लईए तो शुं आवशे? बी ई स्क्वेर कॉस स्क्वेर आई प्लस साइन स्क्वेर आई, कॉस स्क्वेर प्लस साइन स्क्वेर इज इक्वल टू वन तो शुं आवशे? धेर फॉर बी ई स्क्वेर इज इक्वल टू बी स्क्वेर एच प्लस बी स्क्वेर वी, धेर फॉर बी ई इज इक्वल टू बी स्क्वेर एच प्लस बी स्क्वेर वी इन अंडर रूट। दाखलानी अंदर जो तमने बी एच आपेलो होय, बी वी आपेला होय ने बी ई शोधे तो आ सूत्रथी शोधी लेवा। हवे लईए छे दिशा, आ थयुं मूल्य, शुं कहेवाय चुंबक क्षेत्रनुं मूल्य। हवे लईए छे दिशा, दिशा तो दिशामां लईए छे समीकरण बे ने समीकरण एक वडे भागता, समीकरण बे ने एक वडे भागता तो शुं आवशे? अहींया जो बी वी अपॉन बी एच इज इक्वल टू बी ई साइन आई अपॉन बी ई कॉस आई। बी ई थी बी कैंसल आउट, साइन अपॉन कॉस एटले शुं आवशे? टेन ए आई, धेर फॉर टेन आई इज इक्वल टू बी वी अपॉन बी एच। तमे आपेला सूत्रनी मदद थी पृथ्वीना कोईपण स्थले चुंबकीय क्षेत्रनी दिशा शोधी सको छो। क्लियर छे? तो मित्रों आ आखी वार्ता थई गई तमारा चुंबकीय क्षेत्र, आखू आखू तमारू पृथ्वीनू चुंबकीय क्षेत्रनी आपणे आगळ व्याख्या थई गई। अहींया बीजी एक वस्तु તમે કદાચ કહેવાની ભૂલી ગયો હો, તો અહીંયા પૃથ્વીના બે ગોળાર્ધ છે, અહીંથી વચ્ચે ભાગતા હતા, આને કહેવાય છે ઉત્તર ગોળાર્ધ અને આ છે દક્ષિણ ગોળાર્ધ। હવે જ્યારે નમન કોણ તમે શોધતા હો અને તમે ઉત્તર ગોળાર્ધમાં છો, મેગ્નેટિક મેરિડિયનના ઉત્તર ગોળાર્ધમાં છો, તો આવી સમયે તમારો જે નમન કોણ છે એન ધ્રુવ નીચે તરફનો છેડો દર્શાવશે, એટલે અહીંયા આમ જ્યારે ટર્ન કરશે ત્યારે તમારો એન ધ્રુવ દર્શાવશે। એ ધ્યાન રાખજો, આ બી એચ આ બી ઈ બી ખરેખર જો દિશા દર પૃથ્વીના સ્થળ પાસેની દિશા દર્શાવે છે અને આ પરિણામી દિશા દર્શાવે છે કે ભાઈ ચુંબકીય સોય અહીં છે જ, એ ફિક્સ છે, અહીંથી આમ લેતો તો આમ ફિક્સ છે, પણ અહીંયા હોવ તો ચુંબકીય સોય ક્યાં દર્શાવે? તો કે આમ બતાવશે, આ ઉપર છે નીચે છે, તો અહીંયા લેતા હો તો આમ દર્શાવશે, અહીંયા લેતા હોશે જો અહીંયા ધ્યાન રાખજો આ ઉપર તરફ છેડો બતાવશે, અહીં ધ્યાન રાખજો, તો તમારે અહીંયા આગળ ચુંબકીય સોય નમન દર્શાવતી હોય ત્યારે અહીંયા આગળ નીચે તરફ ધરતો જેડો જો દક્ષિણ ધ્રુવમાં હોય તો એ એસ હશે અને ઉત્તર દિશામાં હશે તો એ એન હશે, એન તરફ ઢળશે, આ એન તરફ ઢળશે, નમશે,
आगळ एस तरफ नमसे कोण तमारी स्पेशल प्रकारनुं होकायंत्र चुंबकीय सॉय बराबर छे आनाथी वधारे तो कंईक छे नहीं मित्रों आना वधारे कोई कई प्रश्न समझ न पड़ी हो तो पूछी लेवानुं छे अहीं आपणे आ थीअरीने पूर्ण करीए छे पृथ्वीनुं चुंबकीय क्षेत्र कोई पण जग्याए समझ न पड़ी हो तो मने पूछी लेवानुं छे वीडियोने कमेंट करो लाइक करो और कमेंट बॉक्स में पोतानुं नाम लखो थैंक यू।